મારું નામ પ્રવીણભાઈ પટેલ, હરિપર સરપંચ. અને આજે અમારે હરિપર, સાજટીમાં, ઢાંગલા, એકલારા એ બધા ગામના જે આ સરદાર વલ્લભભાઈની જે પ્રતિમા છે એ જે લેવા માટે અમે અત્યારે આવ્યા છીએ. અને આમ તો જો કે 37 ગામના લોકો અહીં આવ્યા છે. અને જે આ સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ, જે આપણે આ ગોપાલભાઈનું જે સપનું હતું અને જે સપનું હજી છે કે મારે એક નહીં, એક ગામમાં નહીં પણ 5000 ગામમાં ભલે જાય. અને આનો હેતુ એ છે મેન કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કોઈ પણ ગામમાં કોઈ પણ જોશે, અત્યારની જે નવયુવાન જે પેઢી છે એને ખબર પડશે કે સરદાર વલ્લભભાઈ પટેલ શું છે, શું હતા, એણે શું કર્યું દેશ માટે. એટલે આજે ગોપાલભાઈનું જે આ કાર્ય છે એમાં મને આનંદ એ આવ્યો છે કે હજી અખંડ એમ કહેવાય છે કે વલ્લભભાઈને અમર રાખવાનું જે આ કાર્ય એણે કર્યું છે એ બદલ અમે મારા વતીથી એમ કહેવાય છે કે લીલિયાના 37 ગામના સરપંચો ગોપાલભાઈનું ખૂબ મનથી ધન્યવાદ માને છે અને એને અભિવાદન આપે છે અને એનો ખૂબ ખૂબ આભાર. ધમાડી ખાતે જ્યારે સૌ પ્રથમ વખત ગોપાલભાઈ સરદારના આ જે સ્ટેચ્યુનું અનાવરણ કર્યું અને ત્યારે દરેક કાર્યક્રમમાં હું હાજર છું અને એમણે જે સંકલ્પ કર્યો છે કે 5000 સરદાર સાહેબની મૂર્તિ ગામે ગામ લાગે, કે એમણે એક એવો સંકલ્પ કરી અને ગામડે ગામડે સરદાર સાહેબનું જે જીવન હતું એ જીવન એમનું સતત કાર્યરત રહે, કે લોકોની વચ્ચે એમ લાગે કે સરદાર સાહેબ આજે જીવિત છે. અને ગામડે ગામડે અત્યારે અમે જ્યારે પ્રવાસમાં નીકળીએ અને સરદાર સાહેબનું સ્ટેચ્યુ લાગેલું હોય ત્યારે ગોપાલભાઈની પણ યાદ આવે કે આજે આ ગોપાલભાઈ આ ગામની અંદર સરદારનું સ્ટેચ્યુ આપ્યું. અને ગામની સુશોભન એમની શોભા પણ જ્યારે આ સ્ટેચ્યુ લગાડવાથી ગામની શોભા પણ વધી જતી હોય. પ્રતિમા મૂકવાનો વિચાર, કારણ કે સરદાર સાહેબના જે વિચાર, સરદાર સાહેબે જે દેશ ઉપર એમનો જે વિશ્વાસ અને દેશ ભક્તિ, એણે દેશ માટે જે બલિદાન આપ્યું છે એ જોઈ અને મને એમ થયું કે સરદાર સાહેબ માટે આપણે કંઈક કરવું જોઈએ. એ રીતે 147મી જન્મ જયંતિ આવી ત્યાર પહેલાં મને એક છે ને સોશિયલ મીડિયામાં એક વિડીયો આવ્યો મારી પાસે. એક બાળકને કોઈ પૂછ્યું કે મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી, તો બાળકને કાંઈ ખબર ન હોય એને કારણે કહી દીધું કે સરદાર વલ્લભભાઈ પટેલે. એટલે મને આત્માને બહુ દુઃખ થયું, એમ લાગ્યું કે ખરેખર આપણી ભાવિ પેઢી સરદાર સાહેબને ભૂલી ગઈ છે, ત્યારે આપણે આવું કાર્ય કરવું જોઈએ. કારણ કે જેણે દેશ માટે આજ પણ સરદાર સાહેબના વંશમાંથી કોઈ પણ રાજકારણમાં કે ક્યાંય છે નહીં, એણે એટલું બલિદાન દીધું છે. મેં 2022ની અંદર સરદાર સાહેબની 147મી જન્મ જયંતિ હતી ત્યારે બહુ કોશિશ કરી પરિવારમાંથી લાવવા માટે, ત્યારે કીધું કે અમે સ્ટેજ ઉપર નથી આવતા. અને ત્યારે મેં સંકલ્પ લીધેલો કે ગુજરાતની આ દેશના કે વિદેશ સુધી કે 5000 પ્રતિમા મૂકી અને વિદેશને પણ ખ્યાલ આવે કે સરદાર સાહેબજી ગુજરાતની અંદર જીવિત છે. અને આ સંકલ્પ સાકાર કરવા માટે ગામડે ગામડેથી બધા ગામને, જે ગામને આપણે જાણ કરવી છે તાલુકા લેવલે, તો તાલુકે તાલુકેથી બધા લોકો આવી, આગેવાનો સરપંચો આવીને સરદાર સાહેબની પ્રતિમા લઈ જાય છે અને સારી રીતે ભવ્યથી ભવ્ય જગ્યાએ અને અનાવરણ કરવા માટેનું સ્ટેન્ડ બનાવી અને એ કાર્યક્રમ સફળ કરવા માટે બધાએ એમાં સહયોગ.